સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. અરે વાહ, મને તો દરેકના ચહેરા દેખાય છે. આજે તો બધા બહુ ઝડપથી આવી ગયા ભણવા માટે. તમને બધાને ભણવાનું ખૂબ જ ગમતું લાગે છે, તો ચાલો આજે આપણે રાઇમ્સ સાથે એક્સરસાઇઝ કરીશું. તમે બધા રેડી છો ને એક્સરસાઇઝ કરવા માટે? તો ચાલો આપણે રાઇમ્સ ગાઈએ અને સાથે હું એક્સરસાઇઝ કરું છું તે રીતે તમારે પણ કરવાની છે. તો રેડી થઈ જાઓ, ઓકે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 12 મંથ ઓફ ધ યર, રાઈટ? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 12 મંથ ઓફ ધ યર, રાઈટ આર્મ, લેફ્ટ આર્મ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 12 મંથ ઓફ ધ યર, રાઈટ આર્મ, લેફ્ટ આર્મ, રાઈટ લેગ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 12 મંથ ઓફ ધ યર, રાઈટ આર્મ, રાઈટ લેગ, લેફ્ટ લેગ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 12 મંથ્સ ઓફ ધ યર, રાઈટ આર્મ, રાઈટ લેગ, લેફ્ટ લેગ. નોડ યોર હેડ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 12 મંથ્સ ઓફ ધ યર, રાઈટ આર્મ, રાઈટ લેગ, લેફ્ટ લેગ. નોડ યોર હેડ. ટર્ન અરાઉન્ડ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 12 મંથ્સ ઓફ ધ યર, રાઈટ આર્મ, રાઈટ લેગ, લેફ્ટ લેગ. નોડ યોર હેડ. ટર્ન અરાઉન્ડ. સિટ ડાઉન. ઓલ. અત્યારે આપણે જે મંથ્સ ઓફ ધ યરની રાઈમ ગાઈ અને સાથે સાથે એક્સરસાઇઝ પણ કરી, તો તમે બધા રિલેક્સ થઈ ગયા ને? ઓકે, તો હવે આપણે મંથ્સ ઓફ ધ યરના સ્પેલિંગ જોઈશું. આર યુ રેડી ચિલ્ડ્રન? ઓકે, તો ચાલો મંથ્સ ઓફ ધ યર. તો જુઓ, મંથ્સ ઓફ ધ યર મેં અહીં લખ્યા છે, બરાબર? તો જુઓ, આપણે એક વાર બોલીશું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. હવે આપણે ટુ ટાઈમ્સ બોલીશું. સાથે બોલજો એન્ડ સ્પીક લાઉડલી, ઓકે? જાન્યુઆરી, બોલો બધા મારી સાથે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, બોલો બધા. ફેબ્રુઆરી. ત્યાર પછી બોલો માર્ચ, બોલો બધા જોરથી. માર્ચ. એપ્રિલ, બોલો બધા. એપ્રિલ. બોલો છો ને? હા, બોલજો જોરથી. પછી બોલો મે, બોલો બધા મારી સાથે. મે. પછી બોલો જૂન, બોલો બધા જોરથી. જૂન. ત્યારબાદ જુલાઈ, બોલો બધા. જુલાઈ. નેક્સ્ટ જુઓ ઓગસ્ટ, બોલો બધા મારી સાથે. ઓગસ્ટ. ત્યારબાદ સપ્ટેમ્બર, બોલો બધા. સપ્ટેમ્બર. ત્યાર પછી ઓક્ટોબર, બોલો. ઓક્ટોબર. બોલો છો ને? બોલજો. હા, ઓક્ટોબર. ત્યારબાદ નવેમ્બર, બોલો. નવેમ્બર. ફરી એકવાર બોલીશું.
નવેમ્બર, ત્યારબાદ ડિસેમ્બર, બોલો જોરથી ડિસેમ્બર. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે જે આ સ્પેલિંગ જોયા એ સ્પેલિંગ તમારે મોઢે પણ નથી કરવાના, બરાબર છે? આપણે તેને યાદ રાખવાના છે, બરાબર છે? આપણે સ્પેલિંગને ગોખવાના પણ નથી અને પાંચ પાંચ વાર લખીને મોઢે પણ નથી કરવાના, યાદ રાખવાના છે. તો યાદ કઈ રીતે રાખીશું તેના માટે હું તમને એક ટ્રીક બતાવું છું, બરાબર છે? તમે એ રીતે કરશો ને તો તમને સરળતાથી સ્પેલિંગ યાદ રહી જશે. ઓકે, જુઓ એ આર વાય અને અહીં પણ જુઓ એ આર વાય. તો આ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જુઓ આ બંને સેમ જ છે, તો તમે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની સ્પેલિંગ સરળતાથી યાદ રાખી શકશો. ત્યારબાદ છે માર્ચ, તો આ સ્પેલિંગ નાની છે, તમે એને વારંવાર જોશો એટલે તમને સ્પેલિંગ આવડશે. એ જ રીતે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, આ બધી નાની નાની સ્પેલિંગને તમે વારંવાર જોશો તો તમે એને સરળતાથી યાદ રાખી લેશો. હવે જુઓ શું છે ઓગસ્ટ પછી? સપ્ટેમ્બર, ત્યાર પછી જુઓ ઓક્ટોબર, ત્યાર પછી નવેમ્બર અને ત્યાર પછી છે ડિસેમ્બર. તો આ ચાર સ્પેલિંગમાં કહો તો મને શું સરખું દેખાય છે? કહો કહો, દેખાયો તમને બધાને? ધ્યાનથી જુઓ. હા જુઓ, આ રહ્યું છે ને એમબીઈઆર, એમબીઈઆર. જુઓ નીચે પણ એમબીઈઆર, એમબીઈઆર, એમબીઈઆર છે ને? તો તમે એકવાર જો આને યાદ રાખી લીધું હોય તો તમે નીચેના સ્પેલિંગ સરળતાથી યાદ રાખી શકશો. તો હવે તમને સમજ પડી કે તમારે સ્પેલિંગને કઈ રીતે યાદ રાખવાના, બરાબર ને? આપણે સ્પેલિંગ ગોખવાના નથી અને પાંચ પાંચ વાર લખીને મોઢે પણ નથી કરવાના. હા, પણ તમારે એને ઘરે ઘરે જોવાનું અને વાંચવાનું એટલે તમને સ્પેલિંગ આવડી જશે, બરાબર છે? ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે એક એક્ટિવિટી કરીશું. એક્ટિવિટીની અંદર જુઓ મેં અહીં મંથ ઓફ ધ યરના નેમ લખ્યા છે અને આપણે મંથ ઓફ ધ યર હમણાં શીખ્યા. તો હવે તો તમને બધાને ખબર પડી જશે કે ક્રમમાં મંથ કઈ રીતે આવશે, બરાબર ને? આપણે કેટલી વાર બોલ્યા, બરાબર? તો હવે આપણે એ જ વસ્તુ કરવાની છે કે જાન્યુઆરીથી સ્ટાર્ટ કરીને વન બાય વન આપણે મંથ બોલતા જઈશું અને સાથે તેને જોઈન્ટ કરતા જઈશું. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તમે બધા રેડી છો? ચલો બોલો, મંથ ઓફ ધ યરનો ફર્સ્ટ મંથ કયો છે? જાન્યુઆરી. પછી સેકન્ડ મંથ બોલો બધા, ફેબ્રુઆરી. હા, તો આ જાન્યુઆરીને આપણે ફેબ્રુઆરી સાથે જોડીશું એટલે કે જાન્યુઆરી પછી ફેબ્રુઆરી. હવે બોલો તો ફેબ્રુઆરી પછી કયો મંથ? માર્ચ. ગુડ, તો આ માર્ચ સાથે જોડ્યું. હવે બોલો માર્ચ પછી કયો મંથ આવશે? એપ્રિલ. તો આપણે જોડ્યું એપ્રિલ સાથે, બરાબર. એપ્રિલ પછી કયો મંથ આવશે? મે. તો આપણે જોડીશું મે સાથે, એપ્રિલ મે. મે પછી કયો મંથ આવશે? જૂન. હા, તો આપણે જોડી લીધું જૂન સાથે. ઓકે, હવે જુઓ જૂન પછી શું આવશે? જુલાઈ. હા, તો હવે કહો તો જુલાઈ પછીનો મંથ કયો આવશે? ઓગસ્ટ. તો આપણે જુલાઈને ઓગસ્ટ સાથે જોડી દઈશું. તો જુલાઈ પછી ઓગસ્ટ. હવે મને કહો તો ઓગસ્ટ પછી કયો મંથ આવશે? સપ્ટેમ્બર. તો ઓગસ્ટ પછીને સપ્ટેમ્બર સાથે જોડી દઈએ. તો ઓગસ્ટ પછી સપ્ટેમ્બર. હવે કહો સપ્ટેમ્બર પછી કયો મંથ આવે? બોલો બોલો, ઓક્ટોબર. તો સપ્ટેમ્બર પછી આપણે ઓક્ટોબરને જોડી દીધું.
બરાબર છે ને જુઓ સપ્ટેમ્બર ઓક્ટોબર હવે કહો ઓક્ટોબર પછી કયો મંથ આવશે નવેમ્બર તો આપણે ઓક્ટોબર પછી નવેમ્બર ને છોડી દીધું બોલો નવેમ્બર હવે બોલો નવેમ્બર પછી કયો મંથ ડિસેમ્બર તો નવેમ્બર પછી ડિસેમ્બર ને આપણે જોડી દીધું હવે મને કહો તો આપણે મંથ ને 1 બાય 1 કાઉન્ટ કર્યા પછી કઈક બન્યું બોલો શું બન્યું તમને કઈક દેખાય છે બોલો બોલો કોઈ કઈ બોલે છે એકદમ ધ્યાનથી જુઓ કઈક બન્યું છે હા જુઓ અહીંથી આ 1 બન્યો અને અહીંથી આ 2 બન્યો તો 1 2 મંથ ઓફ ધ યર એટલે કે યર માં કેટલા મંથ હોય છે 12 મંથ તો હવે તો તમને બધાને મંથ ઓફ ધ યર યાદ રહી ગયા હશે યાદ રહી ગયા ને બધાને ઓકે તો હવે આપણે આપણો આજનો ટોપિક પૂર્ણ કરીએ છે નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું બાય હેવ અ ગુડ ડે